હરિઓમ, આજે આપણે જનરલ ઇંગ્લિશ ચેપ્ટર 11 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે અભ્યાસ કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે ગ્રામરમાં પણ આવી ગયું છે અને આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થાય તો કે વર્તમાનકાળનો અભ્યાસ કર્યો, ભૂતકાળનો અભ્યાસ કર્યો, ભવિષ્યનો અભ્યાસ કર્યો. તો વર્તમાનકાળ તો વારંવાર ખૂબ જ રિપીટ થાય છે. છઠ્ઠા ધોરણમાં પણ આપણે શીખી ગયા હતા પ્રેઝન્ટ ટેન્સ, એને નેગેટિવ સેન્ટેન્સ પણ શીખ્યા હતા. તો અહીંયા એક છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બ્રેકેટ્સમાં આપ્યું છે નેગેટિવ. નેગેટિવ એટલે નકારવાચક વાક્ય બનાવવાનું છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. બધાને ખબર છે કે સાદા વર્તમાનકાળમાં જ્યારે નેગેટિવ વાક્ય બનાવવામાં આવે છે ત્યારે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. નેગેટિવ વાક્ય સાથે ડુ નોટ એટલે કે ડોન્ટ અને ડઝ નોટ એટલે કે ડઝન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો ડાયરેક્ટ એટલે જ એક્સરસાઇઝ આપી દીધી છે કે આ તો વારંવાર આપણે ગ્રામરમાં જ શીખ્યા, સાથે છઠ્ઠા ધોરણમાં પણ શીખ્યા. અહીંયા ડાયરેક્ટ એક્સરસાઇઝ જ આપી છે કે આપણે એક્સરસાઇઝમાં શું ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું. જો અહીંયા છે રીડ ધી સેન્ટેન્સીસ. વી ડુ નોટ આસ્ક મેની ક્વેશ્ચન. હવે આ પહેલાં પણ મેં તમને લોકોને કીધું હતું, અહીંયા ટેબલે બતાવ્યું હતું કે એકવચન અને બહુવચનમાં સિંગ્યુલર અને પ્લુરલમાં પ્રથમ પુરુષ છે તો આઈની સાથે ડુ લાગે, એની સાથે ડુ લાગે, જ્યુની સાથે ડુ લાગે, જ્યુની સાથે પણ ડુ લાગે. જ્યારે બીજો પુરુષ એકવચન ઈશી ઈ છે એની સાથે જ ડ લાગે અને તેની સાથે ડુ. તો અહીંયા જીની સાથે ડુનો ઉપયોગ કર્યો છે પણ આપણે સેવા વાક્ય બનાવ્યું છે તો કે નેગેટિવ, એટલે ડુની સાથે શું લગાડવામાં આવ્યું? નોટ. વી ડુ નોટ આસ્ક મેની ક્વેશ્ચન. અને પછી છે વી ડોન્ટ આસ્ક મેની ક્વેશ્ચન. તો એ જ રીતે આપણે અહીંયા જે એક્સરસાઇઝ છે એમાં પણ એ જ કરવાનું છે. પહેલું છે ડુ નોટ અને પછીનું છે ડોન્ટ, એ વિશેનો અભ્યાસ કરવાનો છે. આઈ થિંક આપણે આ ચાલી ગયું છે. એક્સરસાઇઝ 11 છે તે આપણે કમ્પ્લીટ કરી છે. તો તમે લોકોએ વ્યવસ્થિત રીતે એની એક્સરસાઇઝ છે તે કમ્પ્લીટ કરી હશે એનું અંતર આપું છું કે ધ બોય લર્ન ફ્રેન્ચ. તો મેં તમને કીધું હતું બોય બહુવચન છે તો શું આવશે? ડુ નોટનો ઉપયોગ થશે. અને બીજું વાક્ય ડોન્ટમાં બનાવવાનું છે એટલે ડુ નોટનું શોર્ટ ફોર્મ બનાવવાનું છે. એ જ રીતે હી છે તો ડઝ નોટનો ઉપયોગ થશે અને હી ડઝન. પછી વાક્ય તો એનું એ જ મૂકવાનું છે. એ જ પ્રમાણે ત્રીજું છે શીલા નોઝ છે તો અહીંયા ડઝ નો શીલા સાથે ડઝનો ઉપયોગ થાય પણ સાથે થયા પછી ડઝ નોટ અને નોઝ છે તો શું થશે? નો. શીલા ડઝ નોટ નો મીસી. તો અહીંયા છે મેં તમને કીધું હતું ડઝ નોટ અને ડઝન. એ જ રીતે બીજું એક્સરસાઇઝ હતી તો એમાં પણ શું કરવાનું હતું? તો કે એમાં હતું કે ઇઝ નોટ અને આર નોટ, ઇઝન્ટ અને આર નોટ એ રીતે વાક્ય બનાવવાના હતા. તો આજના રાખું છું કે તમે લોકોએ એક્સરસાઇઝ 1 અને 2 કમ્પ્લીટ કરી હશે ચેપ્ટર 11માં પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન કાળ. હવે છે ચેપ્ટર 12 પાસ્ટ ટેન્સ. જો હવે પાસ્ટ ટેન્સ છે આમાં પણ ડાયરેક્ટ શું આપ્યું છે? એક્સરસાઇઝ આપ્યું છે. હેવ છે તો હેડ થશે અને પુટ છે તો પુટ.
અને મેં તમને કીધું હતું કે આ ટેબલ છે તમારે પાકું કરવાનું રહેશે, તો તમે પાકું કરી હશે કેમ કે વર્કશીટમાં પૂછાશે અને પૂછાઈ શકે છે. પ્રેપોઝિશન્સ પણ જોયા આપણે ચેપ્ટર 30 કે બિહાઇન્ડ, પછી બિહાઇન્ડ એટલે કે પાછળ, એ પછીનું હતું કે ઓન એટલે ઉપર, ઇન્ટુ એટલે પ્રવેશ કરવો, જ્યારે પ્રવેશ કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ઇન્ટુનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે બિટવીન એટલે વચ્ચે, ઓવર એટલે અડવું નહીં, માથાને પણ મારા કરતાં ઉપર હોય છે, ટચ ન થતું હોય ત્યારે ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રેપોઝિશન્સ પણ આપણે શીખ્યા હતા. હવે છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્વેશ્ચન. જો 14 છે ચેપ્ટર, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે પણ ક્વેશ્ચન લખે છે, તો આપણે એમાં શું કરવાનું છે? તો તમને બધાને ખબર છે પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એ બધાને ખબર છે સાદા ભૂતકાળમાં આપણે ડીડવાળું વાક્ય બનાવીએ છીએ. પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જુઓ આ આન્સર આપ્યા છે, આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે એટલે જ અહીંયા આપ્યું છે ક્વેશ્ચન. આપણે શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીંયા જુઓ એક્ઝામ્પલમાં આન્સર આપેલા છે કે યસ ગીતા હેલ્પ હર મધર યસ્ટરડે. હવે આપણે તેનું શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો ડીડ ગીતા, ડીડનો ઉપયોગ થયો કે મેં કીધું કે મૂળ ક્રિયાપદ એનું નહીં આવે, હેલ્પ છે તો હેલ્પ થઈ ગયું. ડીડ ગીતા હેલ્પ હર મધર યસ્ટરડે અને પાછળ છે ક્વેશ્ચનમાં. પછીનું છે નો રામ ડીડન્ટ કમ લાસ્ટ નાઇટ, તો એનો આન્સર શું થયો? તો કે ડીડ રામ કમ લાસ્ટ નાઇટ ક્વેશ્ચન માર્ક. તો હવે પછી આપણે અહીંયા જોવાનું છે પ્રશ્ન પહેલો. એમાં છે કે જો અહીંયા ડીડ નોટ છે તો તેને અહીં શું થાય? ડીડન. આ યાદ રાખજો ડીડન, ડીડ નોટનું ટૂંક થશે ડીડન. તો આપણે ડીડન પણ મૂકી શકીએ છીએ. તો પહેલું પ્રશ્ન વાક્ય છે જસ્ટ ધ ફાર્મર પ્લવ હી ફીલ્ડ યસ્ટરડે, એટલે ખેડ્યું, પ્લવ એટલે કે ખેડ્યું, તો તેનું ખેતર તેણે ગઈકાલે ખેડ્યું. કોણ એ? તો કે ફાર્મર એટલે ખેડૂત, ખેડૂતે ગઈકાલે તેનું ખેતર ખેડ્યું. આ થયું કે આન્સરમાં વાક્ય આપ્યું છે કે હા ગઈકાલે ખેડૂતે તેનું ખેતર ખેડ્યું. હવે આપણે તેનું શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય. તો શું બનશે? ડીડ ધ ફાર્મર, પછી પ્લાઉ, ઈડી આપ્યું છે તો ખાલી શું થશે? પી એચ ઓ યુ જી એ. જુઓ પહેલું વાક્ય કઈ રીતે બને. પહેલું છે ડાયરેક્ટ આન્સર લખું છું, ડીડ ધ ફાર્મર કર્યો છે યસ અને નોમાં પણ નો પાસિંગ ડીડન્ટ
વિધિનો ઉપયોગ થયો છે તો ત્યાં શું રાખ્યું છે? મૂળ ક્રિયાપદ એનું જ રહ્યું છે બાયનું બાય. પણ પહેલું વાક્ય જો યસ ધ ફાર્મર પ્લાઉ હી ફીલ યસ્ટરડે, તો આખા વાક્યમાં ડીડનો ઉપયોગ થયો નથી, એટલે વાક્ય છે એ ભૂતકાળનું છે, એટલે પ્લાઉને પ્લાઉડ થયું. પણ જ્યારે નોમાં ડીડ નોટનો ઉપયોગ થયો છે તો બાયનું બાય રહ્યું, તો આપણે જ્યારે ક્વેશ્ચન વાક્ય બનાવીએ તો એમાં પણ બાયનું બાય જ રહેશે. કે ડીડ કાસ્ટિંગ બાય ધ ન્યૂ ટ્રાઉઝર ક્વેશ્ચન માર્ક. પછીનું વાક્ય છે ચોથું, યસ ટોમ આન્સર ઓલ ધ ક્વેશ્ચન. જો અહીંયા ડીડનો ઉપયોગ નથી થયો વાક્યમાં, એટલે આન્સરનું આન્સર્ડ થયું છે. તો આપણે તેનું પ્રશ્નવાક્ય કઈ રીતે બનાવીશું? તો કે ડીડ ટોમ આન્સર શું થઈ જશે? ઇટ નીકળી જશે આન્સર. ડીડ ટોમ આન્સર ઓલ ધ ક્વેશ્ચન ક્વેશ્ચન માર્ક. પાછળ ક્વેશ્ચન માર્ક લગાડવાનું ભૂલતા નહીં. એ પછીનું છે, યસ વી મેટ ધ ટીચર ઇન ધ પાર્ક. તો કે ડીડ વી છે તો યુ, કે અહીંયા શું આપ્યું છે જુઓ, ગુજરાતી કરશો તો ખ્યાલ આવશે. યુ યસ વી મેટ ધ ટીચર ઇન ધ પાર્ક, એટલે કે હા અમને પાર્કમાં કોણ મળ્યું? તો કે ટીચર અમને પાર્કમાં મળ્યા. હા અમને ટીચર છે અમારા તે પાર્કમાં મળ્યા. તો અહીંયા અમને મળ્યા, હવે પ્રશ્નમાં વાક્ય બનાવો તો શું બનશે? કે તમને તમારા ટીચર પાર્કમાં મળ્યા, એટલે આપણે ધીની જગ્યાએ યુનો યુઝ કરીશું. કે ડીડ યુ મેટ ધ ટીચર ઇન ધ પાર્ક? ડીડ યુ મેટ ધ ટીચર ઇન ધ પાર્ક ક્વેશ્ચન માર્ક. એ જ પ્રમાણે પાછળ જોઈએ પેજ નંબર 24, એમાં છે નો બેલા ડીડન્ટ વેક અપ અર્લી ધીસ મોર્નિંગ. તો એમાં આવશે ડીડ બેલા વેક અપ અર્લી ધીસ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. ડીડ બેલા, ખાલી ડીડ બેલા લાગી જશે અને પછી વેક અપ અર્લી ધીસ મોર્નિંગ એમને રહેશે અને પાછળ ક્વેશ્ચન માર્ક. એ પ્રમાણે સાતમું વાક્ય છે, યસ આઈ સો ધોઝ બુક્સ. તો કે ડીડ યુ સો ધોઝ બુક્સ? ડીડ યુ સો ધોઝ બુક્સ ક્વેશ્ચન માર્ક. અને આઠમું વાક્ય છે, યસ હી સન બ્રાઉટ ધ ન્યૂઝ. તો કે ડીડ હિઝ સન બ્રિંગ, શું થશે? બ્રાઉટ છે તો બ્રિંગ થઈ જશે. ડીડ હિઝ સન બ્રિંગ ધ ન્યૂઝ ક્વેશ્ચન માર્ક. હવે પછી જોઈએ એક્સરસાઇઝ એની ટુ, એમાં શું કરવાનું છે? તો કે હવે આપણે એમાં પણ એ જ કરવાનું છે કે રાઇટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ ફોલોઈંગ આન્સર બીંગ ઇચ ક્વેશ્ચન વિથ વર્ડ. આપણે વર્ડથી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તેમાં તો કે પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં હવે વર્ડથી પ્રશ્ન વાક્ય બનાવવાના રહેશે. એમાં જુઓ એક્ઝામ્પલમાં શું આપ્યું, ધ શેપર્ડ કાઉન્ટેડ હિઝ શીપ. તો કે વર્ડ શું ગણ્યું તે શેપર્ડે શું ગણ્યું? અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા શું થશે, ગણ્યું. શું ગણ્યું શેપર્ડે? તો કે તેની તેના શીપ ગણ્યા, ઘેટા ગણ્યા. એટલે વર્ડથી વાક્ય બન્યું છે, વર્ડ ડીડ ધ શેપર્ડ કાઉન્ટ. એ જ પ્રમાણે બીજું વાક્ય છે, આઈ સો મેની હેડ ઇન ધ શો. તો કે વર્ડ ડીડ યુ સી ઇન ધ શો? તો કે મેની હેડ છે તે નીકળી જશે. મેં ઘણી બધી ટોપીઓ દુકાનમાં જોઈ. શું જોયું? તો કે ઘણી ટોપીઓ. તો ઘણી ટોપીઓ મેની હેડ છે તે નીકળી જશે. હવે છે પેલું વાક્ય, માલા રોટ હર નેમ ઓન હર પેપર. માલાએ શું લખ્યું? તો કે હર નેમ. તો હર નેમ છે તે નીકળી જશે. હવે આપણે પ્રશ્ન વાક્ય વર્ડથી બનાવવાનું છે. વોટ ડીડ માલા રાઇટ? વોટ છે તો શું થઈ જશે, ડીડ મૂકી એટલે રાઇટ. વોટ ડીડ માલા રાઇટ. એ જ પ્રમાણે બીજું વાક્ય છે, પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં. બીજું વાક્ય છે, ધ ડોગ કેરી ધ લર્ન લેન્ટર ઇન ઇટ માઉથ. તો શું આવશે અહીંયા? તો કે વોટ ડીડ ધ ડોગ કેરી?
વોટ ઇઝ ધ ડોગ કેરી અને પાછળ ક્વેશ્ચન માર્ક. એ પ્રમાણે ત્રીજું મિસી શેન બાઉટ બ્યુટિફુલ ડોલ ફોર રીમા. તો વોટ ડીડ મિસી શેન બાય ફોર રીમા, રીમા માટે શું કરી હતી? તો કે વોટ ડીડ મિસી શેન બાય ફોર રીમા. ચોથું વાક્ય છે મિસ શેરે ગેવ મેની બુક ટુ હર પ્યુપિલ. શું આપ્યું? તો કે ઘણી બધી બુક આપી. તો કે વોટ ડીડ મિસ શેરે ગીવ ટુ હર પ્યુપિલ ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ મિસ શેરે ગીવ ટુ હર પ્યુપિલ. અને પાંચમું વાક્ય છે આઈ શો મેની પિક્ચર્સ ટુ માય ફ્રેન્ડ્સ. તો કે વોટ ડીડ આઈ છે તો શું થઈ જશે? જુ અહીંયા કીધું છે કે આઈ શો મેની પિક્ચર, મેં ઘણા બધા પિક્ચર છે એ મારા ફ્રેન્ડને શું કર્યું? શો એટલે બતાવ્યું મેં. પણ હવે પ્રશ્ન વાક્યમાં એમ થાય કે તે શું બતાવ્યું, તો આઈનું શું થઈ જશે? જુ. તમે શું બતાવ્યું એટલે કે જુ. વોટ ડીડ યુ શો એ ડબલ અહીંયા શોડ થયું. કેમ? તો કે આપણે અહીંયા ડીનો ઉપયોગ નથી થયો એટલે શો, શોનું શોડ થાય. તો અહીંયા છે વોટ ડીડ યુ શો ટુ યોર ફ્રેન્ડ. વોટ ડીડ યુ શો ટુ યોર ફ્રેન્ડ પાછળ ક્વેશ્ચન માર્ક. હવે એક્સરસાઇઝ થ્રી જોઈએ. રાઇટ ટુ ક્વેશ્ચન ટુ ગેટ ધીસ આન્સર. બિગિન ધ ફર્સ્ટ ક્વેશ્ચન વિથ હું એન્ડ ધીસ સેકન્ડ વિથ વોટ. હવે હું અને વોટ બંનેથી આપણે વાક્ય, પહેલું જે આપણે એક્સરસાઇઝ ટુ જોઈ એમાં આપણે વોટથી જ પ્રશ્ન વાક્ય બનાવ્યા. હવે હું અને વોટથી બનાવેલા છે તો હુંથી તો તમને બધાને બહુ જ ખૂબ જ સરસ રીતે વાક્ય બનાવતા આવડે છે. હુંથી તો હવે તો બધાથી આવડી ગયા કે વોટથી પણ આવડતા હશે, હુંથી આવડતા હશે, વીચ પછી તેનાથી વોટ હું વીચ વેન અને વેર. તો આ બધાના વાક્યો હવે તમને ખૂબ જ સરસ રીતે આવડી ગયા હશે એવી આશા રાખું છું. અને જ્યારે પણ ડબલ્યુએચથી પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે હજી એ હું જોઉં છું અક્ષિતમાં કે ઘણા લોકો વાક્ય સાચું હોય તો પાછું પ્રશ્નાર્થ ચિહ્ન નથી. તો હું પ્રશ્નાર્થ ચિહ્ન રેડ કલરના પેનથી હું મૂકું છું. પછી મન થાય તો માર્ક આપું છું, કાં પછી અડધો માર્ક કાપી નાખું છું. અત્યારે તેમ કર્યું છે પણ હવે પછી જો એવું થશે તો હું ભલે વાક્ય સાચું પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં હોય પ્રશ્ન વાક્યમાં તો હું આખું ખોટું જ કાઢી દઈશ, હું એનો એક પણ માર્ક આપવાની નથી. હવે છે મિસ્ટર પાટલી રીડ એની સ્ટોરી. કોણ વાંચી રહ્યું છે? તો કે મિસ્ટર પાટલી. તો કે હું રીડ મેની સ્ટોરી. અને શું વાંચી રહ્યા છે? તો કે મેની સ્ટોરી. તો વોટ રીડ મિસ્ટર પાટિલ રીડ. વોટ ઇઝ મિસ્ટર પાટિલ રીડ. એ જ પ્રમાણે પહેલું વાક્ય છે મિસ્ટર સ્મિથ સોલ્ડ હિઝ કાફ. તો હવે શું થશે? હું સોલ્ડ હિઝ કાફ ક્વેશ્ચન માર્ક. અને પછી થશે વોટ ડીડ મિસ્ટર સ્મિથ સોલ્ડનું થઈ જશે સેલ એસ ઈ ડબલ એલ. હું ડીડ મિસ્ટર સ્મિથ સેલ ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય છે શીલા હિયર ધ બેડ ન્યૂઝ યેસ્ટરડે. શીલાએ ગઈકાલે એક ખરાબ ન્યૂઝ સાંભળ્યા. હિયર એટલે સાંભળ્યું, અહીંયા હિયર થયું એટલે સાંભળ્યા. તો હુંથી વાક્ય બને હું હિયર ધ બેડ ન્યૂઝ યેસ્ટરડે. અને શું સાંભળ્યું? તો કે બેડ ન્યૂઝ. તો વોટ ડીડ શીલા હિયર. વોટ ડીડ શીલા હિયર ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય ધ ક્લાર્ક ટાઈપ ઓલ ધ લેટર્સ. તો હું ટાઈપ ઓલ ધ લેટર્સ ક્વેશ્ચન માર્ક. અને શું ટાઈપ કર્યું? તો કે લેટર્સ એટલે થશે વોટ ડીડ ધ ક્લાર્ક ટાઈપ. વોટ ડીડ ધ ક્લાર્ક ટાઈપ. તો એ પછીના બીજા બે વાક્ય હું તમને બનાવવા માટે આપું છું કે જે હું અને વોટથી તમારે ચોથું અને પાંચમું વાક્ય તમારી જાતે બનાવવાના રહેશે. અહીંયા એક્સેસ જનરલમાં ચેપ્ટર 14 કમ્પ્લીટ થયું. એ જ રીતે જુઓ ચેપ્ટર 50. ચેપ્ટર 50 એમાં શું કરવાનું છે?
તો એમાં પણ ભુ અને ભોળ વાળા જ વાક્ય છે, એટલે હું થોડું તમને શીખવાડી દઉં છું, બાકીનું તમારે તમારે હું તમને જે આપું એ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે એક્સરસાઇઝ. એમાં જુઓ, હુ ઇઝ ઓપન યુઝ ટુ આસ્ક અ પર્સન નેમ, અને વોટ ઇઝ ઓપન યુઝ ટુ આસ્ક અ ક્વેશ્ચન અબાઉટ અ પર્સન પ્રોફેશન ઓક્યુપેશન. હવે એટલે એક્સરસાઇઝ આપણે હુ અને વોટથી જ બનાવવાના છે. એમાં એક્સરસાઇઝ છે હુ ગેટ ધ ટીચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન અને આન્સર તમને આપેલા છે, તો ક્વેશ્ચનમાં છે હુ ઇઝ ધ વુમન, તો આન્સરમાં શું આવશે, આ વુમન છે એટલે કોણ છે. તો તમે જોઈ શકો છો કે તે બોર્ડ પર લખે છે અને એમાં લખ્યું પણ છે ટીચર. તો શું લખવાનું છે આપણે, સી ઇઝ મિસિસ, બ્રેકેટમાં એનું નામ આપ્યું છે મિસિસ ખરે અને અ ટીચર એમ બંને આપ્યું છે બ્રેકેટમાં. તો આપણે શું લખવાનું છે, સી ઇઝ મિસિસ ખરે અને વોટ ઇઝ શી તે શું છે, તો કે શી ઇઝ અ ટીચર. બંને અહીંયા તમને બ્રેકેટમાં નાના અક્ષર આપ્યું છે. તો પહેલું છે હુ ઇઝ ધીસ વુમન, તો આપણે શું આવશે કે તે કોણ છે, તો તેનું નામ શું છે, તો કે શી ઇઝ મિસિસ ખરે અને તે શું છે, તો કે તે ટીચર છે, તો શી ઇઝ અ ટીચર. એ પ્રમાણે બીજું છે હુ આર યુ અને વોટ આર યુ, અને નીચે આપ્યું છે અબ્દુલ અને સ્ટુડન્ટ. તો શું આવશે, હુ આર યુમાં શું લખશું આપણે, આઈ એમ અ સ્ટુડન્ટ, સોરી આઈ એમ અબ્દુલ શું લખશું, આઈ એમ અબ્દુલ. અને વોટ આર યુમાં શું લખશું કે આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ. ત્રીજું વાક્ય છે હુ ઇઝ ધીસ મેન, તો કે શું છે, તો કે હી ઇઝ મિસ્ટર સેટ, જો બ્રેકેટમાં આપ્યું છે હી ઇઝ મિસ્ટર સેટ. અને વોટ ઇઝ હી, તો કે હી ઇઝ અ ડોક્ટર. એ રીતે તમારે ચોથું અને પાંચમું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. એક્સરસાઇઝ ટુ જોઈએ, બિલો આર ગીવન સમ આન્સર, ફ્રેમ અ ક્વેશ્ચન ટુ ઈચ ઓફ ધેમ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ ઇન ધ આન્સર ઓનલી. તો અહીંયા પણ એ જ રીતે કરવાનું છે કે શું છે, તો કે યોર ક્વેશ્ચન વિલ બિગિન વિથ ધ ક્વેશ્ચન વર્ડ વોટ વેર હાઉ વાય ઓર વેન. તો અહીંયા આપણે વોટ વેર વેન વેર એનાથી હુથી બધાથી પ્રશ્ન વાક્ય બનાવતા ખૂબ જ શીખ્યા. તો આપણે એ રીતે જે અંડરલાઇન આપી છે એનાથી આપણે વાક્ય બનાવવાના રહેશે. પહેલું છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે તેની શોધ, ઇન્વેન્ટેડ એટલે શોધ કરવી, તેની શોધ કરી, તો કે ટેલિફોન. તો કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શું તેની શોધ કરી, શું શોધ્યું, તો કે ટેલિફોન શોધ્યું. તો વોટથી વાક્ય બને, વોટ ડીડ, સોરી ઓકે એ તો બનેલું છે, વોટ ડીડ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટ. એ જ પ્રમાણે આપણે શું કરવાનું છે, જો નીચે આપી છે આન્સરમાં રવીન્દ્રનાથ ટાગોર રોટ ગીતાંજલિ, તો આપણે હવે ગીતાંજલિની નીચે છે શું છે અંડરલાઇન. તો આપણે શું કરવાનું છે કે વાક્ય બનાવવાનું છે કે રવીન્દ્રનાથે શું લખ્યું, ગીતાંજલિ લખ્યું, તો શેનાથી વાક્ય બનશે, તો કે વોટથી. વોટ ડઝ અ સોરી ડીડ વોટ ડીડ રવીન્દ્રનાથ ટાગોર રાઈટ, વોટ ડીડ રવીન્દ્રનાથ ટાગોર રાઈટ, પાછળ ક્વેશ્ચન માર્ક. એ જ પ્રમાણે ત્રીજું જોઈએ, તો કે મિસ્ટર કામત વર્ક ઇન અ બેંક, ક્યાં કરે છે, તો વેરથી શરૂઆત થશે, વેર એટલે ક્યાં, વેર. અહીંયા જુઓ આ વાક્ય વર્તમાન કાળ છે, વર્ક્સ આપેલું છે, મિસ્ટર કામત વર્ક્સ ઇન અ બેંક, મિસ્ટર કામત તે બેંકમાં કામ કરે છે, વર્તમાન કાળનું થયું એટલે અહીંયા આવશે ડઝ. વોટ ડઝ મિસ્ટર કામત વર્ક, વોટ ડઝ મિસ્ટર કામત વર્ક. તો તમારે વાક્ય પહેલાં સમજવાનું છે કે કયું કયો કાળ છે, વર્તમાન છે કે ભૂતકાળ છે, બરાબર. પછીનું છે ધ કુકુ સિંગ સ્વીટલી, તો કેવું ગાય છે, તો કે એકદમ સુંદર, શું ગાય છે, એકદમ સુંદર ગાય છે, તો કે અહીંયા પણ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે, તે થશે વોટ ડઝ ધ કુકુ સિંગ, વોટ ડઝ ધ કુકુ સિંગ ક્વેશ્ચન માર્ક. તો હવે પછીના બીજા આઠ વાક્યો છે, પાંચ છ સાત આઠ, એ તમારે તમારી જાતે બનાવવાના છે. અને અહીંયા પણ મેં તમને એક્સરસાઇઝ વનમાં ચોથું અને પાંચમું વાક્ય આપ્યું છે,
એ પણ તમારે જાતે બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે જનરલમાં 14મું અને 15મું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. હવે પછીના પીરિયડમાં આપણે 16મું ચેપ્ટરથી શરૂઆત કરીશું. હરિ ઓમ.